તો તરબમાં વાણીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે અંતિમ દિવસ, 6 દિવસીય આ કાર્યક્રમમાં આજે સમાપન સમારોહમાં પીએમ મોદી આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાના છે અને થોડીક જ વારમાં તેઓ વાણીનાથ ધામ ખાતે પહોંચી જશે. વાણીનાથ ધામ શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેશે, જ્યાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. વાણીનાથ ધામમાં પીએમ મોદી પૂજન અર્ચન પણ કરશે. વાણીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. રાજ્ય અને દેશભરમાંથી લોકો તરબમાં ઉમટ્યા છે. નવીન મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં આ મંદિરનું નિર્માણ કરાયું છે. પથ્થરથી નાગર શૈલીમાં મંદિરનું નિર્માણ કરાયું છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આજે સવારથી જ ચાલી રહ્યા છે, ત્યારે મહંત જયરામગીરી બાપુએ રબારી સમાજને અપીલ કરી છે અને કહ્યું છે કે ટ્રેડિશનલ ડ્રેસમાં આજ મંદિરે આવવું. આજે વાણીનાથ ભગવાનનો જે આખરી દિવસ છે પ્રાણ પ્રતિષ્ઠાનો, ત્યારે નરેન્દ્ર મોદી જે છે તે અહીંયા પધારી રહ્યા છે, ત્યારે અહીંયા ટ્રેડિશનલમાં મહિલાઓ જે છે તેમનું સ્વાગત કરશે. આપણે તેમની સાથે વાત કરીશું. અમે બધી જ બહેનો આજે અમારા પરંપરાગત ડ્રેસમાં આવ્યા છીએ અને બધી જ બહેનો બહુ જ ઉત્સાહિત છીએ કે આજે અમારા ઐતિહાસિક પળ ગણાય એવો એક આજનો દિવસ ગણાશે, કેમ કે આજે નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે એનું ઉદ્ઘાટન કરવા અહીંયા આવી રહ્યા છે. ભાવથી સ્વાગત કરવાનું છે રબારી ભાઈઓ બહેનોને બધાને, અને બાપજીની પણ, બળદેવગીરી બાપુની પણ ઈચ્છા આજે પૂરી થાય છે. અમને બધાને બહુ જ આનંદ છે. 100 મહિલાઓ જોડાઈ છે આજે અમે, અને વડાપ્રધાનનું સ્વાગત કરીશું. અને આજે અમારા બાપુનું સપનું પૂરું થાય છે. જયરામગીરી બાપુ અમારું સપનું પૂરું કરે છે. રબારી સમાજ જે છે તે અત્યારે ઉત્સુક છે વડાપ્રધાનને આવકારવા માટે. પાયલ સંદેશ ન્યૂઝ તરફ.